नमस्कार, डीटीवी न्यूजमां आप સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને સાથે રાખી આવેદન આપ્યું। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં લોકો કોરોનાગ્રસ્ત થયા હતા। કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યારે મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ વળતર આપવામાં આવે। સરકારી કર્મચારી મૃત્યુ પામ્યા હોય તેવા કર્મચારીઓના કોઈ એક સ્વજનને સરકારી નોકરી આપવામાં આવે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરના કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી કોરોનાગ્રસ્ત પરિવારોને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપ્યું હતું, જેમાં કોંગ્રેસના સૌ કોઈ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, સાથે જ કોરોનામાં સ્વજન ગુમાવનારના પરિવારજનો પણ જોડાયા હતા। ગુજરાત સરકારની બેદરકારી અને અણઘડ વહીવટના કારણે કોરોના જેવી મહામારીની અંદર ગુજરાતની અંદર 3 લાખ જેટલા કોવિડના કારણે મૃત્યુ પામ્યા, એ મૃતકોના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ 4 લાખનું વળતર મળવાપાત્ર છે એવું કેન્દ્ર સરકારનું કહેવું છે। તેમ છતાં પણ ગુજરાત સરકાર આ બાબત માટે કોંગ્રેસની માંગણી હોવાના કારણે માત્ર 50,000 રૂપિયા જે તે પરિવારને ચૂકવી રહી છે, અને એમાં પણ ઘણા બધા પરિવારોની અંદર જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને કોઈના કોઈ બહાના હેઠળ એ લોકો એમને નામંજૂર કરી અને 50,000ની સહાય આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહ્યા છે। એવા સંજોગોની અંદર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાની અંદર 99 તાલુકાની અંદર મામલતદારશ્રીઓને આવેદનપત્ર તાલુકા સમિતિ વતી આપ્યા છે, અને આજરોજ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના માધ્યમ દ્વારા કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપ્યું છે કે કોરોનાના તમામ મૃતકોના પરિવારને 4 લાખનું વળતર મળવું જ જોઈએ। આવનારા સમયની અંદર જો કલેક્ટર કક્ષાએથી પણ અમારી વાત ના સાંભળવામાં આવશે તો અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને અને ભવિષ્યના સમયની અંદર રાષ્ટ્રપતિ સુધી અમે આવેદનપત્ર આપવાના છીએ, અને કોઈપણ સંજોગોના કોંગ્રેસની એક માંગ છે કે અમે કોઈપણ સંજોગોમાં કોરોનાના પરિવાર માટે 4 લાખ રૂપિયાનું વળતર મેળવીને જંપીશું, કોઈપણ સંજોગોમાં આટલું અમે કરીશું। બીજી બાબત કે જે કોરોનાની અંદર ખાનગી હોસ્પિટલની અંદર એમણે જે દવાઓ કરાવી છે અને મોટું બિલ મસ્ત મોટા બિલ ચૂકવ્યા છે, એ લોકોનું બિલનું વળતર પણ સરકારે ચૂકવવું જોઈએ। જે પરિવારની અંદર મૃત્યુ પામ્યા છે સરકારીના કર્મચારીઓ હતા, એમના પરિવારની અંદર કોઈપણ એક વ્યક્તિને સરકારી નોકરી પણ કાયમી ધોરણે આપવી જોઈએ, અને આ જે અણઘડ વહીવટના કારણે આટલા મોટા મૃત્યુ થયા છે એની ચોક્કસપણે ન્યાયિક તપાસ થવી જોઈએ અને સરકારને એ બાબતે દોષિત ઠેરવવા જોઈએ। આ અમારી કોંગ્રેસની માંગણી છે। આભાર।